નમસ્કાર, આજે વાત કરીશું ઘોઘંબા પંથકના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં હોળીના તહેવાર પહેલાં અનોખી રીતે હસ્તકલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી નોનસ્ટિક માટીના વાસણોની અનોખી બોલબાલાની. હાલમાં શિયાળાની ઋતુના દિવસોમાં ચારે બાજુ ફરકતા પવન સાથે ફૂલ ગુલાબી ઠંડીના જામતા માહોલ વચ્ચે હોળીના તહેવારના આગળના દિવસોમાં છોટાઉદેપુરના દેવહાટ, અંબાલા અને આજુબાજુના ગામના વતનીઓ પોતાની અનોખી હસ્તકલાનો ઉપયોગ કરી અને નોનસ્ટિક જેવા માટીના વાસણો બનાવી છોટાઉદેપુર અને પંચમહાલ સહિતના ઘોઘંબા પંથકના વિસ્તારમાં આવેલા બોરિયા, ખરોડ, સામરકુવા, બાખરોલ જેવા અનેક ગામડાઓમાં ગામે ગામ ફરી અને પોતાના જીવન જરૂરિયાતનું ભરણપોષણ કરતા નજરે પડે છે. ટૂંકડી પડાવ નાખી અને ગામના ફળીએ ફળીએ અને આંગણે આંગણે પહોંચી પોતાની હસ્તકલાથી બનાવેલા નોનસ્ટિક માટીના વાસણો યોગ્ય કિંમત કે તેના બદલામાં મકાઈ, તુવેર જેવું અનાજ જે પણ આપવામાં આવે તે લઈ અને એ જ પાત્રમાં ભરીને ખરીદનાર પાસે લઈ લેવું. આ પ્રકારે આખા પ્રદેશમાં ફરી પોતાની હસ્તકલાનો ઉપયોગ કરે છે, તેનું પ્રદર્શન કરે છે અને વેચાણ કરે છે. દેવહાટ અને અંબાલા ગામના ગ્રામ્યજનો દર વર્ષે વર્ષો વર્ષ પોતાના દ્વારા ચોક્કસ નક્કી કરેલા ગામોમાં જઈ અને આ સિઝન દરમિયાન પોતાનો ધંધો કરી અને રોજગારી મેળવે છે. તેમની અનોખી હસ્તકલા દ્વારા બનાવવામાં આવેલા નોનસ્ટિક માટીના વાસણો, આજના સમયની વાત કરીએ તો આ વાસણો એ છે કે પહેલાં સ્થાનિક માટીમાંથી બનાવવામાં આવે છે, તેને તડકામાં સૂકવવામાં આવે છે, પછી તેના ઉપર ઘેરું અને પેસ્ટ સાથે બાળી નાખવામાં આવે છે. જ્યારે તેઓને બહાર કાઢવામાં આવે ત્યારે તરત જ તેના ઉપર લાખ સાથે કોટેડ ભઠ્ઠી ફાયરિંગ એ અત્યાર સુધી જોવામાં આવેલ સૌથી સરળ અને ઝડપી રીત છે, જેમાં ગમે ત્યાં તાળના ઝાડ એટલે કે સ્થાનિક તાળના સૂકા પાંદડાનો ઉપયોગ આગ માટે થાય છે. વાસણોને શેકવામાં માત્ર અડધો કલાક લાગે છે અને પૂર્ણ રીતે વાસણના ઉપલા ભાગમાં લાખનું કોટિંગ કરી જેની ખૂબ સારી રીતે પોલિશ કરવામાં આવે છે. સહેલાઈથી આ વિસ્તારમાં ભરાતા બજાર હાટ બજારમાં પણ તેને વેચવામાં આવે છે. ત્યારે આજના આધુનિક સમયમાં પશ્ચિમી આદતોથી મજબૂર થઈ ગયેલા માણસોને આદિવાસી સમાજ દ્વારા આજે પણ માટીના વાસણો વાપરવાનું ચલણ જાળવી રાખવામાં આવ્યું છે. ખાસ કરીને ભોજન બનાવવા અને પાણી સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા માટીના વાસણો આ પ્રદેશમાં હજુ પણ લોકપ્રિય છે. એક તરફ પરંપરાગત માટી કલા વિસરાતી જાય છે, ભૂલાતી જાય છે, તો બીજી તરફ અનેક પરિવારો એવા છે કે જેને સાચવીને હજી પણ બેઠા છે અને પોતાનું ગુજરાન તેમાંથી ચલાવી રહ્યા છે. વાસણોનો ઉપયોગ કરતા લોકો દ્વારા એવી દલીલ કરવામાં આવે છે કે જ્યારે એલ્યુમિનિયમનું કુકર ખરીદ્યું હોય ત્યારે કરેલા વજન અને થોડો સમય તેને વાપર્યા બાદ કરેલા વજનમાં તફાવત આવશે. તેનો સીધો મતલબ એવો થયો કે ધાતુને કોઈને કોઈ રીતે તમારા શરીરમાં પહોંચી જાય છે. ત્યારે શહેરીજનોનો એક મોટો સમૂહ પણ માટીના વાસણો વાપરવાની હિમાયત કરવા લાગ્યો છે. આવા સંજોગોમાં આપણને પણ એ ભાન થાય છે કે આદિવાસી સમાજની આ ઉજળી પરંપરા સ્વાસ્થ્ય માટે કેટલી લાભદાયક છે. લક્ષ્મણ રાઠવા સાથે સ્ટોરી સંકલન, દિબી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા. લાખ એટલે થોડીક મોંઘી પડે, એટલે બાકી બીજું કઈ. લાખ કેટલા સુધી મળી રહ્યા? 1200 રૂપિયા. લાખ 1200 રૂપિયાની કિલો આવે. એવું? એ તમે કઈ થી મંગાવો? કે હાલોલ થી તમે અલગ અલગ ગામ માં જાઓ તો તમને આમ પબ્લિક ઓળખી જાય તો કયા નામે બોલાવે? શું નામ છે તમારું? ગિરીશભાઈ. તમે કયા ગામ થી છો? અમે દેવહાટ થી છે. દેવહાટ થી છો, બરાબર. તો આ તમે પછી આ કેટલા ટાઈમ થી આવ્યો વેચવાનું બધું કરો છો? પીડીની પીડી વે દે જતી રહે તેર નામ જામે. બરાબર, દર વર્ષે આવો છો? દર વર્ષે આવે. આમાં કેવું હોય છે કિંમતમાં? કિંમતમાં આમાં આને 250 રૂપિયા, આમાં 200 રૂપિયા, આને 300 રૂપિયા, પેલા આ નાનામાં 150 રૂપિયા. બરાબર. આમાં કેવું હોય છે કિંમતમાં? તમે પૈસા લો છો પછી એના બદલામાં કશું બીજું આપે તો? અનાજ લે જે ને પૈસા હતા, પૈસા કિંમતમાં પોવાય તો પૈસા લે, ને અમુક કે કે અમારે પૈસા નથી એમ કે એટલે અમને અનાજ બી આલે, ત્રણ 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 ઢોબલા આપે છે.
પરિવાર સાથે આયા છો? પરિવાર સાથે. ખાવા પીવાનું? ખાવા પીવાનું બધું હંગાતે. એવું છે? પછી ખૂટી જાય તો પછી દુકાને થી લઈ લેજે. બરાબર.